આવો પ્રજ્ઞાપુરાણમાં જઈએ તે પહેલાં સૌને સદબુદ્ધિ મળે, સૌનું કલ્યાણ થાય, સૌ ઉજ્જવળ ભવિષ્યના માર્ગે આગળ વધે તેવી દિવ્ય ભાવનાથી એક ગાયત્રી મહામંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. પ્રજ્ઞાપુરાણમાં ગ્રહસ્થ જીવન પ્રકરણ ચાલી રહ્યું છે. ખૂબ સુંદર વાતો ગુરુદેવે બતાવી છે. એ ગ્રહસ્થાશ્રમમાં એક દ્રષ્ટાંત આપ્યું, આયુષ્યનું નહીં ગુણનું મહત્વ છે. ઇંગ્લેન્ડના ઇતિહાસમાં પ્રખ્યાત પ્રધાનમંત્રી ડિઝરાયલી પોતાના પ્રારંભિક જીવનમાં ગરીબાઈમાં જીવન વિતાવતા હતા. એમણે પોતાનાથી 12 વર્ષ મોટી સ્ત્રી સાથે લગ્ન કર્યું. પત્ની રૂપાળી નહીં પણ ગુણવાન હતી. ઉંમરની સાથે એની બુદ્ધિમાં દૂરદર્શિતા અને પરિપક્વતાની માત્રા વધારે હતી. મોટી ઉંમરની સ્ત્રી સાથે લગ્ન કરવાનો રિવાજ ન હોવાથી એના મિત્રો મસ્કરી કરવા લાગ્યા. ત્યારે તેઓ કહેતા કે ઓછી ઉંમરની નાદાન છેલબટાઉ છોકરીઓ ચંચળતા સિવાય બીજું કશું જ આપી શકતી નથી. બુદ્ધિશાળી સાથીની સલાહથી આજે મારી ખૂબ પ્રગતિ થઈ છે અને આજે પ્રધાનમંત્રીના પદ સુધી પહોંચવામાં મને સફળતા મળી છે. આ જોડીની ગાઢ મિત્રતા અને સંતોષ એ જમાનામાં આદર્શ માનવામાં આવતા હતા. એમનું અનુકરણ કરવા માટે એ વખતે યુવકો ખૂબ મોટી ઉંમરની પત્નીઓ શોધવા લાગ્યા હતા. સત્યવાન સાવિત્રીની વાત પણ કરી છે. રાજકુમારી સાવિત્રી વિદ્વાન, ગુણવાન, રૂપવાન અને ખૂબ ધનવાન હતી. લગ્નની ઉંમર થતાં કોઈ આદર્શવાદી પુરુષને પોતાનો પતિ બનાવવાનો નિશ્ચય કર્યો છે, જે પોતે આગળ વધે અને તેને પણ આગળ લાવે. રાજકુમારી આવેલા બધા માંગાનો અસ્વીકાર કર્યો. મંત્રીઓ અને રક્ષકોની સાથે તે સાથીની શોધમાં નીકળી પડી છે, યોગ્ય પતિની શોધમાં નીકળી પડી છે. શોધતા શોધતા રસ્તામાં તેને એક યુવાન કઠિયારો મળ્યો. એની ચાલ ઉપરથી એ કોઈ સભ્ય પરિવારનો હોય એવો લાગતો હતો. રથ રોકી રાજકુમારીએ પૂછ્યું તો એણે જણાવ્યું કે મારા માતા પિતા વાનપ્રસ્થ લઈ આ વનમાં સાધના કરે છે, તપ કરે છે, ઘેર રાજપાટ ખૂબ છે. એને ભાઈઓને સોંપીને હું માતા પિતાની સેવા સાથે અહીં આવી નીકળ્યો છું. ગુજરાન ચલાવવા માટે લાકડા કાપવાનું અને વેચવાનું કામ કરું છું. મારું શિક્ષણ પણ પૂરું થઈ ગયું છે. રાજકુમારીએ એને પોતાને યોગ્ય પતિ માન્યો છે. રથ રોકીને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો છે. લગ્ન માટે એના માતા પિતાને પણ સંમત કર્યા છે. તેણે પોતાના સાથી તરીકે આવું જ કષ્ટસાધ્ય જીવન જીવવાનો નિશ્ચય જાહેર કર્યો છે. લગ્ન કરી સાવિત્રી સત્યવાન નામના કઠિયારાની પત્ની બની છે, વનમાં રહેવા લાગી છે. એ વાતાવરણમાં સંતાન પેદા કરવાનો કોઈ સવાલ જ નહોતો. લાંબો સમય આમ જ પસાર થઈ ગયો. રાજકુમારનું મૃત્યુ નજીક આવી ગયું. યમ લેવા આવ્યા પણ આવી આદર્શવાદી જોડીને તોડવાનું મન એમને પણ ન થયું. કાઢેલો પ્રાણ પાછો આપી દીધો. સાવિત્રીની આદર્શવાદિતાએ યમ જેવા કઠોરને પણ પીગળાવી દીધો અને ઇતિહાસને ધન્ય બનાવી દીધો છે. આજે સત્ય સાવિત્રીની વાત બધે જ કથાઓમાં ગવાય છે. ઇટાવા જિલ્લાના એક ગામડામાં લાલતા પ્રસાદ નામનું એક બ્રાહ્મણ રહેતો હતો. વીજળીના તાર સાથે અડકલું કરતા તે નીચે પડ્યો અને પરિણામે ખભ્ભામાંથી બંને હાથેના કાપવા પડ્યા છે. લગ્ન થોડા દિવસ પહેલા જ થયું હતું. છોકરીના પિતાએ તેમજ છોકરીવાળા અન્ય સંબંધીઓએ પણ છોકરીનું લગ્ન બીજે કરાવવા માટે ઈચ્છતા હતા, તો પણ આ છોકરીએ ના પાડી અને એ છોકરીએ હાથ વગરના પતિની સેવા કરવાનું યોગ્ય માન્યું છે. લાલતા પ્રસાદ ખભા ઉપર દૂધના ડબ્બા મૂકીને વેચવા જતો. પત્નીએ 2 ભેંસ અને 2 ગાય પાડી હતી. બંને મળીને દૂધનો ધંધો કરી દિવસ રાત 15-20 રૂપિયા કમાતા હતા. એમને 3 બાળકો પણ હતા. હાથની જરૂર હોય એવા
કાર્યો પત્નીને સાથે કરતા પત્નીને હાથે થતા લોકો આ પતિ પત્નીનો પુરુષાર્થ જોઈ આશ્ચર્યમાં પડી જતા હતા. અવંતિકાબેનના પતિને મુંબઈમાં મશીનોની દુકાન હતી, ગુજરાન જેટલું મળી રહેતું, પણ એમના હાથની એક આંગળી મશીનમાં કપાઈ ગઈ. પતિએ પ્રેરણા આપી, પત્નીને નર્સની ટ્રેનિંગ અપાવી દીધી અને સ્વાવલંબી અને સંસ્કારી બનાવવામાં કોઈ કચાસ ન રાખી. નર્સની નોકરી ઉપરાંત અવંતિકાબેને દેશ સેવાના કાર્યમાં પણ ભાગ લઈ અનેક મહિલા કાર્યકર્તાઓને તૈયાર કર્યા છે. અવંતિકાબેન ગાંધીજીના સ્વતંત્રતાના આંદોલનમાં પણ જોડાયા છે અને 9 મહિનાની જેલ પણ ભોગવી છે. ગાંધીજીએ ચંપારણ સત્યાગ્રહમાં મહિલા સંપર્ક માટે તેમને વિશેષ રૂપથી બોલાવ્યા હતા. મુંબઈ જઈને એમણે ભારતીય મહિલા સમાજની પણ સ્થાપના કરી અને પ્રૌઢ મહિલા શિક્ષણ દ્વારા કુરિવાજોને જડમૂળથી હટાવવાનો પ્રયત્ન કર્યો છે. તે મુંબઈ કોર્પોરેશનના સભ્ય તરીકે પણ ચૂંટાયા હતા. એમની આ સાર્વજનિક સેવાઓથી મુંબઈના બાળકો ખૂબ પરિચિત અને પ્રભાવિત બન્યા હતા. આ બધા કામ ઘર સંભાળની જવાબદારીઓ અદા કરતા કરતા પૂરા કર્યા છે અને ઘરમાં રહીને એક સ્ત્રી પણ ઘણું બધું કરી શકે છે એનું ઉદાહરણ અવંતિકાબાઈએ પૂરું પાડ્યું છે. પણ આ કાર્ય એમના પતિના સહયોગથી જ શક્ય બન્યું હતું. કેટલા સુંદર દ્રષ્ટાંતો પ્રજ્ઞાપુરાણમાં ગુરુદેવે આપ્યા છે. ગૃહસ્થ જીવન પણ ધન્ય બને, થોડી સમાજસેવા પણ થાય એ હેતુથી કેટલા સુંદર દ્રષ્ટાંતો બતાવ્યા છે. કુમારી ધનવતી હુગલીમાં જન્મ્યા હતા. મદ્રાસ વિશ્વવિદ્યાલયમાં એમ એ કર્યું અને ક્વીન મેરી કોલેજમાં પ્રાધ્યાપિકા બન્યા. એમનું લગ્ન એક ઉચ્ચ અધિકારી રામારાય સાથે થયું. લગ્ન થતાં જ બંને વચ્ચે વિચાર વિમર્શ થયો કે એક નોકરી કરે અને બીજું સમાજસેવા કરે. બંનેએ નક્કી કર્યું કે પતિ નોકરી કરે અને પત્ની સમાજસેવા કરે. ધનવતી દેવીએ બીજા જ દિવસે રાજીનામું આપી દીધું અને નારીના ઉત્કર્ષ માટે યોજનાબદ્ધ કાર્યક્રમની શરૂઆત કરી દીધી. એમણે નારી સમાજને ઊંચે લાવવા માટે અનેક ઉપયોગી સંસ્થાઓની સ્થાપના પણ કરી છે અને તે ચલાવી પણ છે. ઇન્ડિયન વુમન એસોસિએશન, બાળ લગ્ન અને પડદા પ્રથા વિરોધી સમિતિ, પરિવાર નિયોજન સંસ્થા વગેરે અનેક સંસ્થાઓના માધ્યમથી એમણે અનેક મહત્વપૂર્ણ કાર્યો કર્યા છે. બંગાળના દુકાળ માટે પણ ખૂબ ભેગા પૈસા કર્યા છે. એમને ભારત સરકારે પદ્મભૂષણનો ઇલકાબ આપ્યો. તેઓ કેસર હિંદ કહેવાયા અને આંતરરાષ્ટ્રીય આલ્બર્ટ એવોર્ડ પણ એમણે જીતી લીધો. ભારતના નારી ઉત્કર્ષ અભિયાનમાં એમનું નામ સદા રહેશે, અમર રહેશે. અને અમર એ લોકોના જ નામ રહેશે કે જે ઓરો કે હિત જો જીતા હૈ, ઓરો કે હિત જો મરતા હૈ, ઉસકા હર આંસુ રામાયણ, પ્રત્યેક કર્મ હિ ગીતા હૈ, પ્રત્યેક કર્મ હિ ગીતા હૈ. આમાં નારીઓ પણ પાછળ નથી રહી અને એટલા માટે કીધું, નારી તું નારાયણી, નારી તું મહાન, નારી તારી ગૌરવ ગાથા ગાય વેદ પુરાણ, નારી તારી ગૌરવ ગાથા.